એસોસિએશન દ્વારા સાતમા દિવસે પણ ભાડા વધારાનો નિર્ણય નહીં આપતા હતા યથાવત. નિર્મા કંપનીના જાણતા ટ્રક એસોસિએશન છેલ્લા ઘણા વર્ષોથી કોલસાના ફેરા મારવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં નિર્મા કંપની દ્વારા એક ટનના 220 રૂપિયા ભાડું નિયત કરવામાં આવી રહ્યું છે, જ્યારે ટ્રક માલિકોને 170 રૂપિયા મળે છે, જે હવે મોંઘવારી વધતા પોસાય તેમ નથી, કારણ કે સરકારી ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે ટ્રક એસોસિએશન દ્વારા છેલ્લા 7 દિવસથી આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે, જેનું નિરાકરણ નહીં આવતા હડતાલ યથાવત રાખવામાં આવી છે અને ત્યાં સુધી ભાડું વધારો નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. અંદાજે 6-7 દિવસથી અમે હડતાલ ઉપર છીએ. અમારી સીધીને સાદી માંગણી છે કે અમારા ખર્ચા મુજબ અમને ભાડું આપે. નિર્માણના નિયમ મુજબ 220 રૂપિયા લોકલ ભાડું છે મિનિમમ, તે પણ અમને ચૂકવતા નથી. એની સામે સરકારી ખર્ચા અત્યારે એટલા વધી ગયા છે, તમામ જગ્યાએ ટેક્સ વીમા પાસિંગ સરકારે ઉપરથી જે ભાવ વધારો જીત્યો છે એની સામે અમારું ભાડું ત્યાંનું જ્યાં જ છે. જે લિસ્ટ અમે આપેલું છે અમારા ટ્રાન્સપોર્ટરોને ઉપર કે ભાઈ ટ્રકનો વાર્ષિક વીમો 55,000 રૂપિયા થાય છે, રોજના 150 રૂપિયા લેખે થાય છે. ટ્રકનો આરટીઓ ટેક્સ વાર્ષિક 22,000 થાય છે, જેમાં રોજના 60 રૂપિયા ચડે છે. વાહન પાસિંગના 12,500 થાય છે, જે રોજના 40 રૂપિયા ચડે છે. બંદરના અમારે ગેટ પાસ લેવો પડે છે ભરવા, અહીંયા ગાડી ભરવા જઈએ, વાર્ષિક 21,000 રૂપિયા થાય છે, જે અંદાજે રૂપિયા 60 રૂપિયા રોજના ચડે છે અમારે. અને ડ્રાઈવરના એક ચક્કરના અમારે 500 રૂપિયા એને એની મજૂરી પ્રમાણે ડ્રાઈવરની જે કાંઈ પગાર વાર્ષિક ગણો કે એક ચક્કરના અમારે 500 રૂપિયા આવે છે. અને ડીઝલ ખર્ચ એક ચક્કરના અમારે 1,250 રૂપિયા આવે છે. એક દિવસના વાહનના મેન્ટેનન્સના અમારે કમસે કમ મિનિમમ ન ગણીએ તોય 100 રૂપિયા થાય છે. આમ રોજના એક ચક્કરનો ખર્ચો અમારે 2160 રૂપિયા આવે છે, જ્યારે અમારા જે હાલમાં ભાડું આપે છે અમને ટનનું 170 રૂપિયા, એ મુજબ અમારે માત્ર ને માત્ર 2800-2900 રૂપિયા ભાડું થાય છે. માત્ર અમારે એક ચક્કરના 700-750 કે બહુ તો 800 રૂપિયા વધે છે. તો નિર્માની કંપની મુજબ જેનું મિનિમમ ભાડું છે લોકલનું 220 રૂપિયા લેશે, એ જો અમને ચૂકવે તો અમને કાંક અમારા વાહનના જે અમે રોકાણ કર્યા છે, મિનિમમ એવરેજ કોઈ પણ ટ્રક લેવા જઈએ 5-5.5 લાખ રૂપિયા થાય છે, એ રોકાણ મુજબ અમને જો 700-800 રૂપિયા જો એક ચક્કરના વધતા હોય તો અમારા ખર્ચા ન નીકળે, અમારા ઘરબાર ન ચાલે. તો અમારી સીધીને સાદી માંગણી છે અમારા ટ્રાન્સપોર્ટરોને કે ભાઈ અમને ભાડું જે નિર્માણના નિયમ મુજબ છે તે કરી દે, જો એ નહીં કરો તો અમે 7 દિવસથી તો હડતાલ ઉપર છીએ જ, અને એને રોજ અમે માંગણી કરીએ છીએ, નિવેદન કરીએ છીએ, અરજી કરીએ છીએ. હવે જો એ નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન ઉપર ઉતરીશું.